નમસ્કાર બાળકો, આપણે આજે ધોરણ 4 ના પ્રકરણ પહેલું શીખવાનું છે, ગણિતમાં ઈંટોની ઇમારત. તો તમે બધા પણ હાથમાં ચોપડી લઈ લો અને પેન્સિલ, ઇરેઝર બધું સાથે રાખવાનું છે, બરાબર? હવે જુઓ, પેજ નંબર 1 આપેલા છે એમાં જાગૃતિ સારા ઇટની પેટર્નનો નમૂનો. તો જાગૃતિ સારા માટે ઇટની પેટર્નના નમૂના આપેલો છે. તો જો ચોપડીમાં તમને વિવિધ ચિત્રો પણ આપેલા છે, તમે જો તો ખ્યાલ આવશે તમને. આ મુર્શિદાબાદ ક્યાં આવેલી છે? પશ્ચિમ બંગાળમાં, એટલે કે મુર્શિદાબાદમાં આવેલી શાળાની જાગૃતિ શાળાની સત્ય વાત છે, બરાબર? જ્યારે શાળાની ઇમારત ચણાઈ રહી હતી ત્યારે એવું નક્કી કર્યું કે શાળાની દિવાલો અને જમીન પર પેટોની પેટર્ન બનાવી. જ્યારે આ શાળા બનાવી ત્યારે શું નક્કી કર્યું હતું? કે શાળાની દિવાલો અને જમીન પર પણ ઈંટોની પેટર્ન બનાવી. હવે એમાં જમાલ, પાલુ અને પિયાર આ કામના કડિયા હતા. કડિયા કોણ કોણ હતા? તો કે જમાલ, પછી કાલુ અને પિયાર, બરાબર? આ ત્રણેય છે એ કડિયા હતા, બરાબર? તેઓએ બનાવી હતી દિવાલ અને જમીન પર ઈંટોની પેટર્ન. તેઓએ શાળાની ઇમારત માટે નવી નવી યુક્તિઓ જોઈતી હતી. આથી તેઓ તેમના અન્ય મિત્રોને સાથે લઈને મુર્શિદ કુલી ખાનનો જૂનો મકબર જોવા ગયા, બરાબર? તેઓને નવી નવી પેટર્ન બનાવી હતી, એના માટે આઈડિયા પણ હોવા જોઈએ ને, તો આપણે કંઈક નવું કરી શકીએ. એના માટે એ શું જોવા ગયા? મુર્શિદ કુલી ખાનનો જૂનો મકબરો, બરાબર? તો જુઓ બાળકો, તમને ચિત્રમાં આપેલું છે, આ ઇમારતમાં એક મોટો માળ છે જેમાં આશરે 2000 જેટલી ઈંટોની સુંદર પેટર્ન છે. આશરે 300 વર્ષ પહેલા કડિયા દ્વારા આ નમૂના તૈયાર કરવામાં આવ્યા હતા. જો આ ઇમારત છે એમાં 2000 જેટલી ઈંટોની સુંદર પેટર્ન છે. જેટલી ઈંટોની? 2000 જેટલી ઈંટો. અને 300 વર્ષ પહેલા, કેટલા વર્ષ? તો કે 300 વર્ષ પહેલા કડિયા દ્વારા આ નમૂનો તૈયાર કરવામાં આવ્યા હતા. હવે તેના 5 માળના ભોયતળિયાની ઈંટોની પેટર્ન કઈ રીતે ગોઠવેલી છે તે જુઓ. તો જુઓ, તમને પેટર્ન આપેલી છે અહીં પેલી, બરાબર? જો તમારી ચોપડીમાં એલ, પછી બીજી, તમને નંબર આપેલા છે, પછી 3 નંબરની, 4 નંબર અને 5 નંબરની. તો આ રીતે 5 નંબર સુધી વિવિધ પેટર્નો આપેલી છે. તો જુઓ છે બાળકો, પેલા કંઈક ચોરસ ચોરસ આવી રીતના ઈંટો ગોઠવેલી છે, પછી આવી રીતના ડિઝાઇનમાં છે. જો આવી રીતના ડિઝાઇનમાં ગોઠવેલી છે ચારે બાજુ. બરાબર, તમારી ચોપડી જુઓ તો તમને વ્યવસ્થિત ખ્યાલ આવશે. આ રીતના શેપ બને છે, ઈંટો ગોઠવેલી છે. પછી ત્રીજું જુઓ ચિત્ર. તો ત્રીજાના ચિત્રમાં જુઓ, એમાં પણ કંઈક અલગ રીતે પેટર્નો ગોઠવેલી છે. પછી ચોથા ચિત્રમાં જુઓ તો એમાં પણ અલગ પેટર્ન છે. પાંચમું જુઓ બાળકો, તો પાંચમા ચિત્રમાં પણ અલગ પેટર્ન છે. તો જુઓ, તમે પાંચેય પેટર્ન હવે જોઈ લીધી હશે. તો પહેલું તમને શું કીધું છે? તમને ભોયતળિયાની કઈ પેટર્ન સૌથી વધુ ગમે છે? તો તમને આ પાંચેય પેટર્નમાંથી જે સૌથી વધુ ગમતી હોય એ ક્રમ આપવાનો છે. તો જુઓ, મને તો 4 નંબરની પેટર્ન ગમે છે. જો તમને ભોયતળિયાની પેટર્ન સૌથી વધુ ગમે છે એવું કીધું છે આપણે, તો ભાઈ મને તો 4 નંબરની પેટર્ન ગમી. હવે તમને કેટલા નંબરની પેટર્ન ગમે છે એ તમારે આને નંબર આપવાનો છે. હવે તમે આવી પેટર્ન કોઈ અન્ય જગ્યાએ જોઈ છે? જો તમે જોઈ હોય તો જવાબમાં શું લખવાનું? હા લખવાનું. અને ના જોઈ હોય તો શું લખશો? ના, બરાબર. હવે જો આગળ શું કીધું છે? કડિયા ખૂબ જ રોમાંચિત થઈને પાછા ફર્યા. જમાને કહ્યું, ઓહો,
તે દિવસોમાં પણ તેઓએ ઈસવીસન કેટલી બધી રસપ્રદ પેટર્ન બનાવેલી છે. કેટલા 300 વર્ષ પહેલાની વાત છે, બરાબર? તો ત્યારે આ પેટર્ન બનાવેલી છે તે દિવસોમાં એવું જમાલ કેમ છે? આપણે એ ભૂલી જ ગયા. ચાલો આપણે આપણી શાળાની જમીન પર આવી પેટર્ન રચીએ. તો આ 5 પેટર્ન આવી હતી, હવે જમાને નથી કહ્યું કે હવે આપણી જે શાળા છે એના ભોય તળિયા પણ શાળાની જમીન પર આવી પેટર્ન બનાવીએ, બરાબર? દરેક તળિયાએ એકની અલગ અલગ પેટર્ન બનાવી. શાળાની તેમની આ સુંદર ઇમારત માટે ગર્વ છે, કેમ કે ઇસોનની સુંદર મજાની ડિઝાઇનથી બનેલી, બરાબર, અલગ અલગ પેટર્ન બનેલી છે. એટલે શાળાને તેની આ જે સુંદર ઇમારત છે તેના માટે એને ગર્વ છે. બાળકો તેના પર હસતા રમતા અને પોતાની રીતે નવી પેટર્ન પણ બનાવે છે. તો બાળકો છે આ પેટર્ન છે બનાવેલ, એના પર હસતા રમતા અને એની રીતે નવી પેટર્ન બનાવતા. તો જુઓ, ક જુઓ, ખ જુઓ, ગ, ઘ, પછી ચ પેટર્ન જુઓ, છ, જ, ઝ, ટ, ઘ અને દ. તો જુઓ, તમને એ પેટર્નના ચિત્રો આપેલા છે. જમીન પર જે આપણે પેટર્ન બનાવી શકીએ એ રીતના ચિત્ર આપેલા છે, કથી દ સુધીના. જો બાળકો તમે તમારી ચોપડીમાં પણ આપેલું છે પેજ નંબર 3 ઉપર, એમાં જોઈ કંઈ તમને વધારે વ્યવસ્થિત જઈ શકશે. હવે જો એમાં તમને ફૂલ કીધેલું છે કે કઈ પેટર્ન વર્તુળાકાર બનાવેલી છે. ચાલો આપણે જોઈએ કઈ પેટર્ન વર્તુળાકાર બનાવેલી છે. તો જુઓ બાળકો, કઈ પેટર્ન છે વર્તુળાકાર? તો પહેલી જુઓ, પહેલામાં વર્તુળાકાર તમને દેખાય છે. ક જુઓ, પછી ખ જુઓ, એમાં વર્તુળાકાર દેખાય છે. આ તો તમે જાતે નક્કી કરી શકો. પછી ગ જુઓ, તો ગમાં વર્તુળાકાર દેખાય છે. તો કે નહીં, વર્તુળાકાર એટલે આવી રીતના ગોળ આકાર હોય, બરાબર? આવી રીતના કઈ ગોળ પેટર્ન બનેલી હોય આ બધાને કઈ કહેવાય? વર્તુળાકાર ડિઝાઇન કહેવાય. તો જુઓ, ગમાં પણ નથી. પછી ઘ જુઓ, છે ઘ છે વર્તુળાકાર? તો કે ના, ઘ તો ચોરસ છે. જો ચોપડીમાં જોતા જાવ ચિત્ર. પછી ચ જુઓ, તો બાળકો ચમાં કઈ લાગે છે વર્તુળાકાર? તો તમે કહેશો હા. તો આપણે શું લખશું, એ કઈ પેટર્ન વર્તુળાકાર બનેલી છે? તો એક તો ચ. જુઓ, એમાં ગોળ ગોળ આકાર થાય છે ને. તો આવી રીતના લાંબી એક પેટર્ન થાય, પછી એની ઉપર પાછી આ રીતના જાવી ગોઠવેલી છે, બરાબર? તો એવી રીતના વર્તુળમાં આવી રીતના ગોઠવેલું છે. તો પહેલા આપણે શું લખશું અહીંયા? ચ. હવે આગળ એ જોઈએ ને. હવે છ જુઓ, તો એ વર્તુળાકાર થાય છે. તો કે ના. પછી ઝ જુઓ, તો ઝ પણ વર્તુળાકાર થશે નહીં. હવે ઝ જુઓ, તો ઝમાં પણ નહીં થાય. હવે ટ જુઓ, તો ટમાં તો ચોખ્ખું ચોરસ જ આપણે દેખાય છે ને. તો વર્તુળ તો ગોળ હોય ને, તો આ ટ છે એ પણ વર્તુળાકાર નહીં થાય. હવે થ જુઓ, તો બાળકો ઠમાં કઈ લાગે છે તમને વર્તુળાકાર જેવું? જો બધા છ, તો તમે બધાએ લખી લીધું હશે. તો શું આવશે? છ પછી છ. હવે દો આવશે? તમે કહેશો ના મેડમ, એ તો ચોરસ જેવા આકાર છે, બરાબર? તો દો નહીં આવે. એટલે શું આવી વર્તુળાકાર? કઈ પેટર્ન વર્તુળાકાર બનાવેલી છે? તો કે છ અને થ. ચાલો હવે જુઓ, તમે કઈ પેટર્નમાં તમે દર્પણ ચિત્ર જોઈ શકો છો, લીટી દોરો. તો હવે કયા ચિત્રમાં તમે દર્પણ ચિત્ર? એટલે કે આપણે જે આકૃતિ આપેલી હોય ને એના અડધા ભાગ ઉપર આપણે દર્પણ એટલે કે અરીસો, આપણે અરીસો રાખીએ તો એ આકૃતિ આખી દેખાય, બરાબર? જો હું તમને એક પેટર્ન બનાવીને સમજાવું છું. જુઓ, આપણે આવી એક ડિઝાઇન બનાવી. આપણે આ રીતના ડિઝાઇન બનાવીએ. હવે આપણે અરીસો હોય એને તમે આમ રાખો તો આ ડિઝાઇન આખી હોય એવું દેખાય કે નહીં? તમે અરીસો લઈને આવી રીતના રાખો તો આ ડિઝાઇન આખી હોય. આ જે
સોરી દર્પણ ચિત્ર. તો જુઓ કઈ પેટર્નમાં તમે દર્પણ ચિત્ર જોઈ શકો છો કે લીટી દોરવાની છે. તો ચાલો ક જુઓ છે. તો ક આકૃતિમાં તમે તો ઘરે છો બધા, તો તમારા ઘરે પણ દર્પણ હશે, નાનો એવો અરીસો હોય ને, એને રાખીને જોઈ લો. તેમ એના જેવી આખી આકૃતિ બને તો આપણે સમજી જવાનું કે આ દર્પણ ચિત્ર છે. બરાબર. તો ક છે તો જો ક માં તમે અરીસો રાખશો તો એના જેવું જ બીજી સાઈડ દેખાશે. બરાબર. એટલે આપણે લખશું ક. પછી જુઓ ખ જુઓ છે તો બાળકો ખ માં પણ તમે વચ્ચે અરીસો રાખશો તો સેમ એના જેવી જે અરીસામાં દેખાશે, જાણે આખી આકૃતિ બનતી હોય ને એ રે એવો ભાગ થશે. બરાબર. એવું દેખાશે. તો તમે ઈરણ વાંચીને જોઈ લો એટલે બધું ખ્યાલ આવશે. તો ખ પણ આવશે. હવે ગ જુઓ બાળકો તો ગ માં એવું નહીં થાય. બરાબર. એટલે દર્પણ ચિત્ર માં આપણે નહીં જોઈ શકીએ. હવે ઘ માં પણ એવું નહીં થાય. સ જુઓ છે તો સ માં પણ એવું થશે નહીં, કારણ કે એમાં જે નાનું એવું વર્તુળ છે ને એમાં આ રીતના આપેલા છે. બરાબર. તો હવે આમાં તમે મિરર રાખો વચ્ચે દર્પણ, તો જુઓ આના જેવો જ અહીંયા ભાગ દેખાશે નહીં. બરાબર. એટલે એવું નહીં આવે. પછી ખ જુઓ તો છ માં પણ નહીં થાય. પછી ઝ જુઓ છે તો જમાય નહીં થાય. હવે ઝ જુઓ તો તો જમા તમે આ નાની લીટી વચ્ચે નાની નાની જે લીટી આપેલી છે એમાં વચ્ચે મીરા રાખીને જોશો તો એના જેવું આખો આકાર બનતો એવું લાગશે તમને. બરાબર. તો ચાલો આપણે ઝ પણ આવશે. ટ છે તો ટ નહીં આવે. બરાબર. ખ છે તો ખ પણ નહીં આવે. પછી ડ છે તો ડ પણ આવશે નહીં. તમને એવું લાગતો હોય છે કે આવે, પણ તમે અરીસો રાખીને જોશો એટલે ખ્યાલ આવશે કે એના જેવું સામે નહીં થાય. બરાબર. કંઈક તો નાને એવી એવું રહી જશે કે જે એના જેવું એનાથી થોડુંક અલગ થશે. એટલા માટે શું આવશે? ક ખ અને ઝ. હવે જો તમે શું કીધું છે, હવે તમે ભોય તળિયાનો નવો નમૂનો બનાવો. હવે બાળકો આપણે કેટલા બધા પેટર્ન જોઈ ભોય પડીએ. બરાબર. જમીન ઉપર હવે આપણે નવો નમૂનો બનાવવાનો કીધું છે, તો હવે તમે બનાવી શકશો કે નહીં? તો ચાલો કઈ રીતના બનાવશું? તો હું એક બનાવું છું, એના પછી તમારે પણ જાતે બીજો નમૂનો તૈયાર કરવાનો છે. તો જોઉં પહેલા શું કરશું. આવી રીતના ધારો કે મેં એક દોર્યું ચોરસ. બરાબર. પછી એક અહીંયા દોર્યું, પછી એક અહીંયા દોર્યું, એક અહીંયા દોર્યું, એક અહીંયા દોર્યું. બરાબર. ચાલો હવે આપણે બીજી જગ્યાએ પણ દોરી શકીએ. જો અહીંયા પણ આવી રીતના પછી દોરી શકીએ ને. તો આ રીતે તમે અલગ અલગ તમે પણ તમારી જાતે તમને મનગમતી પેટર્ન બનાવી શકશો. બરાબર. તો તમારે પણ જાતે એવો પ્રયત્ન કરવાનો છે. હવે આપણે આગળ જોઈએ એ કેવી રીતે દોરવી. તો જુઓ બાળકો, પેજ નંબર 4 તમારી ચોપડીમાં આપેલું છે. તો એમાં તમને પણ આ રીતે એકના બે ચિત્રો આપેલા છે. તો તમે બધાએ પણ એથી જોઈ હશે કે તમારી ઘરની આજુબાજુ કે તમારા ઘરમાં કે તમને ક્યાંય પણ જગ્યાએ ઈચ્છે તો ક્યારે જોઈ જ હશે. બરાબર. તો જુઓ આપણે આ ચિત્રમાં બે સરખા પ્રકારની ઈંટ દર્શાવેલ છે. આપેલા એક ચિત્રમાં આપણે ઈંટની માત્ર એક બાજુ જોઈ શકીએ છીએ. તો જુઓ આ ઈંટની આપણે ખાલી એક બાજુ જોઈ શકીએ છીએ. આ રીતે ઈંટ રાખેલી છે. બરાબર. હવે જ્યારે બીજામાં આપણે ઈંટની ત્રણ બાજુઓ જોઈ શકીએ છીએ. જે ચિત્રમાં ઈંટની ત્રણ બાજુ દેખાય છે તેના પર વર્તુળ કરો. તો હવે તમને ખ્યાલ આવી ગયો કે ઈંટની ત્રણ બાજુ ક્યાં ચિત્રમાં દેખાય છે? આપણે અહીંયા તો એક બાજુ દેખાય છે. બરાબર. તો આ ઉપરનું ચિત્ર છે એમાં ત્રણ બાજુ જોઈ શકાય છે ને. જો આ એક બાજુ, આ બે બાજુ અને આ ત્રીજી બાજુ. બરાબર. જો આ એક બાજુ, આ બે બાજુ અને આ ત્રીજી બાજુ. તો આપણે ત્રણ બાજુ આમાં જોઈ શકીએ છીએ. બરાબર. તો તમને તેના પર વર્તુળ કરવાનું કીધું છે. તો ચાલો તમે પણ મારી સાથે બધા વર્તુળ કરી દો. હવે એક ઈંટમાં કુલ કેટલી બાજુઓ હોય છે?
તો ખ્યાલ હશે કેટલી બાજુ હોય. તો જો આ તો આપણે ત્રણ બાજુ દેખાય છે, હવે આ એક છે એની નીચે પણ એક બાજુ હોય ને, તો એક ને એક કેટલા થાય, તો કે બે. પછી આની સામે આની એક આ બાજુ હોય, બરાબર આની સામેની એક આ બાજુ હોય, તો કેટલી બાજુ થઈ, આ ત્રણ ને ત્રણ ની સામેની બાજુ, તો કેટલી બાજુ થશે, ત્રણ ને ત્રણ છ બાજુ થશે. જો તમારા ઘરમાં ઈટ હોય તો તમે બાજુઓ એમાંથી ગણી શકો છો. જો આ એક બાજુ, પછી એની પાછળની એક એટલે બે બાજુ થઈ, એક આ સાઈડની બાજુ અને એક આ સાઈડની, તો બીજી બે એટલે ચાર થશે. ચાર અને ઉપરની અને એની નીચેની એટલે કેટલી થશે, છ બાજુઓ. તો ચાલો શું લખશું, એક ઈંટમાં કુલ કેટલી બાજુઓ હોય છે, તો આપણે લખશું એક ઈંટમાં કુલ છ બાજુઓ હોય છે. હવે જુઓ બાળકો, નીચે આપણે કઈ કીધું છે, કોઈ એક બાજુ ચોરસ છે. હવે ઈંટ તમે જો ને તો ખ્યાલ આવશે કે એની એક બાજુ ચોરસ હોય, તો કે ના, શું હોય, લંબચોરસમાં જ હોય. આ થોડોક મોટો લંબચોરસ હોય, આ એનાથી થોડો નાનો લંબચોરસ હોય, પણ ચોરસ હોય નહીં, બરાબર. તો કોઈ એક બાજુ ચોરસ છે, તો કે ના, આપણે લખશું કોઈ એક બાજુ ચોરસ છે, તો આપણે કહેશું ના. હવે ઈટની સૌથી નાની બાજુ દોરો, તો હવે આપણે ઈટની સૌથી નાની બાજુ દોરવાની છે. તો આમાં તમે ઈટ જોયું છે, એમાં નાની બાજુ કઈ છે, તો આ છે ને નાના લંબચોરસ. તો કઈ રીતના દોરશું, તો આપણે ઈટની નાની બાજુ દોરવાની કીધું છે, તો ઈટની સૌથી નાની બાજુ દોરો, તો એમાં આપણે દોરશું આ રીતે, બરાબર. તો તમે પણ બધા દોરી લેજો. હવે જુઓ બાળકો, નીચે શું કીધું છે, આપેલ ચિત્રમાંથી ઈંટની બાજુ કેવી દેખાતી આકૃતિ, ઈંટની બાજુ જેવી દેખાતી આકૃતિ પર રાઈટની નિશાની કરો. તો તમને જો આ ઘણી બધી આકૃતિઓ આપેલી છે એ ચિત્રમાં, તો તમારી ચોપડીમાં પણ તમે જોઈ શકશો. તો હવે આમાં જે ઈંટની બાજુ જેવી આકૃતિ હોય ને, એના પર આપણે રાઈટની નિશાની આ રીતે કરી દેવાની છે, બરાબર. તો ચાલો એમાં તમને કઈ ઈંટની બાજુ જેવી આકૃતિ દેખાય છે, તો જુઓ આ રીતે એક આકૃતિ દેખાય છે, બરાબર. તો આ આકૃતિ પર આપણે શું કરશું, આવી રીતના રાઈટની નિશાની કરી દઈશું. હવે નીચે આપેલ આકૃતિમાંથી ઈંટની આકૃતિ કઈ છે, એના પર રાઈટની નિશાની. તો જુઓ બાળકો, આ ચિત્રમાંથી હવે ઈંટની આકૃતિ દેખવાની છે, તો કઈ છે, તમને બધાને ધ્યાન આવી ગયો હશે. તો ચાલો આપણે દોરીને જોઈ લઈએ, આ રીતના ઈંટની આકૃતિ છે. તો આવી રીતના આકૃતિ જે છે ને, એના પર તમે રાઈટની નિશાની કરી દો, બરાબર. હવે નીચે જુઓ, આપેલ બોક્સની ત્રણ બાજુઓ દેખાય તેવી આકૃતિ દોરો. તો તમને કંપાસ બોક્સ આપેલું છે, જુઓ. તો આ કંપાસ બોક્સ છે, તમારી ચોપડીમાં પણ જોઈ શકો છો. તો એની ત્રણ બાજુઓ દેખાય એવી આકૃતિ દોરવાની છે. તો ચાલો કઈ રીતના દોરશું, તો ચાલો આપણે પ્રયત્ન કરીએ. આપેલ બોક્સની ત્રણ બાજુ દેખાય તેવી આકૃતિ. તો ચાલો આપણે દોરીએ, પહેલા તો આ રીતે કરશું, એક બાજુ દોરી દઈશું આ રીતના ઉપરની બાજુ, પછી એને આ રીતે કરશું.
બાળકો આ રીતે બોક્સ છે કંપાસ બોક્સ એની ત્રણેય બાજુ દેખાય એવી આકૃતિ દોરશું આપણે, બરાબર? તમે પણ તમારી બુકમાં પેન્સિલથી દોરજો. હવે શું તમે ઇંચની ચાર બાજુઓ દેખાય તેવું ચિત્ર બનાવી શકશો? હવે આ ઇંચ છે, બરાબર? આમ ચાર બાજુઓ દેખાય એવું ચિત્ર તમે બનાવી શકશો આ ઇંચ? તો શું કહેશો? ના, ન બનાવી શકીએ, બરાબર? તો શું લખશો આપણે? ના. તો તમે પણ ના લખી લેજો, બરાબર? ચાલો હવે આપણે આગળ જોઈએ. શું કીધું છે? ફળે નહીં તેવી દીવા, ફળે નહીં તેવી દીવા. હવે જુઓ, આ રીતે તમને ચિત્ર આપેલા છે. એક દિવસ મુનિયા અને જૈના રીતોથી રમતા અને તેમાંથી દીવાલ બનાવતા. દરેકે અલગ અલગ પ્રકારની દીવાલ બનાવી. તો જો જૈના અને મુનિયાએ બનાવેલી દીવાલ આપણે ચિત્રમાં આપેલી છે. તમારી ચોપડીમાં તમે ચિત્ર જોઈ શકો છો. જુઓ, આ રીતે આપેલી છે. એક ઈટ ને બીજી ઈટ ગોઠવેલી છે ને ત્રીજી ઈટ ગોઠવેલી છે, બરાબર? જૈના બે પછી શું કરી? આ બે ઈટ ઉપર ઈટ મૂકેલી છે અને બીજી ઈટ પણ આ બે ઈટ ઉપર મૂકેલી છે, બરાબર? હવે આ બે ઉપર ત્રીજી ઈટ મૂકેલી, સોરી, એની ઉપર એક ઈટ મૂકેલી છે. પેલા નીચે ત્રણ ઈટ મૂકી, આ બે ઈટ વચ્ચે એક ઈટ, આ બે ઈટ વચ્ચે એક ઈટ મૂકી, આ બે વચ્ચે એક ઉપર. તો આ કોણે દિવાલ બનાવી છે? તો કે જૈના. હવે મુનિયા એ દિવાલ બનાવી છે તો એને તો આ રીતના ઈટો ગોઠવી જ દીધી છે. જો આમ લાઈનમાં ગોઠવી પછી એની ઉપર બીજી ઈટો ગોઠવી પછી એની ઉપર ત્રીજી થપ્પી કરી દીધી ઈટોની, બરાબર? મુનિયા તો કે મુનિયા. હવે જુઓ બાળકો, ચોપડીમાં ધ્યાન આપજો. જૈના બે કહ્યું કે તેને બનાવેલી દીવાલ સરળતાથી પડી જાય એવી નથી. જૈના બે એવું કીધું કે આ દીવાલ જે મેં બનાવી છે એ સરળતાથી પડે એવી નથી. જે રીતે મુનિયાએ ઈટો ગોઠવી છે તે રીતે કડિયાઓ પણ એકબીજા પર ઈટો ગોઠવતા હોતા નથી. તો કડિયાઓ જ્યારે પણ ઈટોની ગોઠવણી કરતા હોય ત્યારે આ રીતે ગોઠવે નહીં, બરાબર? શા માટે? જુઓ કે આ રીતે ઈટો ગોઠવે ને તો આ છે એ પડી જાય, પણ આ રીતે ગોઠવે તો આ બેના સપોર્ટ ઉપર આ એક ઈટ હોય, આ સપોર્ટ ઉપર આ ઈટ હોય, એટલે ને આ બે સપોર્ટ ઉપર આ ઈટ, એટલે આ બે પડે ત્યારે આ ઈટ પડે, બરાબર? એટલે આ મજબૂતાઈ વાળી દિવાલ બને. પણ આમાં શું છે? આની ઉપર હવે આ એક ઈટ પડી તો બીજી પણ આ બે નીચેની પડી જાય, બરાબર? એટલે આ મજબૂત દિવાલ બને. આ રીતે ગોઠવીએ તો ના, આ રીતે ગોઠવીએ તો એ મજબૂત બને નહીં, એટલે કડિયાઓ પણ આ રીતે ગોઠવણી ઈટોની ના કરે. હવે જો તમે શું વિચારો છો, કઈ દિવાલ વધારે મજબૂત હશે? તો મેં તો તમને કહી દીધી કઈ દિવાલ મજબૂત હશે. તો કે જૈના બે બનાવેલી. તો આપણે શું લખશું? કે જૈના બે બનાવેલી દિવાલ મજબૂત હશે. હવે બીજી દિવાલો જુઓ કે જ્યાં તમને ઈટોની વિવિધ પેટર્ન જોવા મળે. તો તમારે પણ આવી રીતે બીજી દિવાલો જોવાની છે કે જ્યાં તમને ઈટોની પેટર્ન જોવા મળે. ચાલો બાળકો, તો હવે આપણે દિવાલોની વિવિધ પેટર્ન એ જોઈએ. તો જુઓ શું કીધું છે? અહીં ત્રણ પ્રકારે ગોઠવેલી ઈટોની દિવાલના ચિત્રો આપેલા છે. તો જુઓ તમારી ચોપડીમાં પણ આ રીતે ત્રણ પ્રકારે ગોઠવેલી ઈટોની દિવાલોના ચિત્ર આપેલા છે. શું તમે ઈટોની ગોઠવણીનો તફાવત જોઈ શકો છો? તો જુઓ આમાં કઈ રીતના ગોઠવણી થઈ છે? પેલા મોટી ઈટ, પછી નાની, મોટી, નાની, બરાબર? આ રીતે ગોઠવણી છે. પછી નાની, મોટી, પછી આ મોટી અને નાની. હવે જો આમાં આ રીતના ગોઠવણી છે
મોટી નાની પણ જુઓ તમે તફાવત જોઈ શકશો. પછી આ જુઓ, હવે એ જ રીતે નીચેની જુઓ. તો હવે નીચે આપેલ ચિત્ર સાથે દિવાલની સાચું ચિત્ર જોડો. જ્યાં ઈસોની ગોઠવણી છે એ રીતના અહીંયા ચિત્ર આપેલું છે, બરાબર? તો આપણે સાચું ચિત્ર જોડવાનું છે. તો તમે જોશો ત્યાં જ ખ્યાલ આવી જશે કે જો આ પહેલી દિવાલ, આ પહેલી ગોઠવણી જુઓ, એના સિવાય આ તમને કઈ દેખાય છે? તો જુઓ બાળકો, આના જેવું તમને આ ચિત્ર દેખાશે, બરાબર? તો તમારે આ બેને જોડી દેવાનું છે. હવે બીજું ચિત્ર જુઓ, તો આ બીજા જેવું કયું ચિત્ર દેખાય છે? તો જુઓ બાળકો, આ બીજા ચિત્ર જેવું તમને આ ચિત્ર દેખાય છે, બરાબર? આમાં ત્રીજું છે. તો શું કરશું આપણે? આ બેને જોડી દઈશું. પછી ત્રીજું જુઓ, તો ત્રીજા છે એવું અહીંયા પહેલું છે, બરાબર? તો આ બેને આપણે જોડી દઈશું, છેલ્લું અને પહેલું. તો બાળકો, તમારે પણ આ ચોપડીમાં જોડી દેવાનું છે. તો આપણે આજના વિડીયોમાં અહીં સુધી રાખીએ. તો આપણે જે બોર્ડમાં કર્યું છે વર્ક, એ તમારે બધાએ સરસ અક્ષરે બુકમાં લખી લેવાનું છે, બરાબર?